અલવરમાં તોડી પડાયેલા ત્રણે મંદિરોનું ફરી કરાશે નિર્માણ. જિલ્લા પ્રશાસને કરી જાહેરાત. રસ્તો પહોળો કરવા મંદિરો પર ફેરવાયું હતું બુલડોઝર. ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભારતીય રેસલર રવિકુમાર દહિયાએ રચ્યો ઇતિહાસ. એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપમાં સતત ત્રીજી વાર જીત્યો ગોલ્ડ મેડલ. પાટીદાર અગ્રણી નરેશ પટેલના રાજકીય પ્રવેશ અંગે વધુ એક તારીખ. દિલ્હીથી પરત ફરતા કહ્યું હવે 15 મે સુધી મેં રાજનીતિમાં પ્રવેશ અંગે કરીશ સ્પષ્ટતા. તો હાર્દિક પટેલ ભાજપમાં જોડાય તેવી અટકળો થઈ. તેજ પિતાની પુણ્યતિથિમાં ભાજપ દિગ્ગજોને હાર્દિકે આપ્યું આમંત્રણ. તો જગદીશ ઠાકોરે નારાજગીને ગણાવી પક્ષની આંતરિક બાબત. આવતીકાલે બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ અસિસ્ટન્ટ માટે પરીક્ષા. 10.45 લાખ ઉમેદવારો માટે યોજાઈ જડબે સલાક વ્યવસ્થા. સુરતની જ્વેલર્સમાં ગેરકાયદે સોનું ઇમ્પોર્ટ કરવા બદલ 2 માલિકની ધરપકડ. 8.5 કરોડની કિંમતનું જપ્ત કરાયું હતું સોનું. ઓડિશામાં રહીને ગુજરાતમાં નશાનો કારોબાર ચલાવનારી અનિલ પાંડી સામે મોટી કાર્યવાહી. ગંજામની મિલકતો કરાઈ સીઝ. નોંધાયેલા છે 11 કેસ.